વિદ્યાર્થી મિત્રો, ગદ્ય છ ને આગળ વધારી મુખ હસી હસી જતું અને એનું જે મોઢું છે એ હસી જતું અને છતાં થાવકાપણું તે સાચવી લેતા અને છતાં પણ એનું જે થાવકાપણું છે એની જે ગંભીરતા છે એ ગંભીરતા એ જાળવી લેતી. આ જોઈ મને લલિતાના જુગલ સાથેના પ્રથમ મિલાપ સમયની ગૂંચ આપોઆપ ઉકલી ગઈ. જ્યારે કોઈ નાયક એ નાયિકાને પ્રથમ વખતે મળે અથવા તો નાયિકા જ્યારે નાયકને પ્રથમ વખતે મળતી હોય ત્યારે એ લજ્જા અનુભવતી હોય, ત્યારે શરમ અનુભવતી હોય, તો આ જે દીકરી હતી એ દીકરી જે આમને આગતા સ્વાગતાથી જે શરમ લજ્જા અનુભવતી હતી, છતાં પણ જ્યારે થોડા સમય પછી એ પોતાનું ઠાવકાપણું જે છે એ જાળવી લેતી, એ અભિનય કેવી રીતે કરવો એની એમ કે મને ગૂંચ જે હતી કે ભાઈ નાયક નાયિકાને મળે અને નાયિકા જ્યારે નાયકને મળે ત્યારે એ કેવી લજ્જા અનુભવે અને છતાં પણ એ કેવી ઠાવકા ઠાવકી રહી શકે એની એ અભિનયની જે ગૂંચ હતી એ મારી એમ કે આ જે દીકરી હતી એ દીકરીએ મને સમજાવી. વળી એમની વસ્ત્ર પરિધાન કરવાની રીત સપ્રમાણ અને છટાદાર હતી. અને વળી આ દીકરી હતી એની વસ્ત્ર પરિધાન કરવા માટે એને જે પહેરવેશ એના જે પોશાક પહેરવાની રીત હતી એ પણ કેવી હતી? સપ્રમાણ અને છટાદાર હતી. આજે છે ને એ આપણે એને ફેશન કહીએ છીએ, પણ વસ્ત્ર પરિધાન એ પણ એક કળા છે અને વસ્ત્ર પરિધાનની જો કળા આવડતી હોય તો માણસનો જે દેખાવ હોય એ દેખાવ કરતાં પણ એ સુંદર લાગે. લલિતાના પોશાકનો ઉકેલ પણ મને મળી ગયો અને આ જ દીકરી પાસેથી મને લલિતાનું પાત્ર ભજવતી વખતે કેવો પોશાક પહેરવો એનો પણ મને ઉકેલ મળી ગયો. મને એ કન્યા સાથે વાતચીત કરવાની ઈચ્છા થઈ અને આ દીકરી સાથે એમ કે મને વાતચીત કરવાની ઈચ્છા થઈ હતી. એમની પાસેથી મારે કેટલીક વાતો જાણવી હતી અને એમની પાસેથી એમ કે મારે કેટલીક વિગતો પણ જાણવી હતી, કારણ કે ઘણી વખત કોઈ આપણાથી પરિચિત ન હોય એવી વ્યક્તિ પણ આપણને ઘણું બધું સમજાવી શકતી હોય છે, જાણવા એની પાસેથી મળતું હોય છે. બે ત્રણ દિવસના પરિચયથી થોડીક વાતચીત કરી શકું એવી હિંમત મારામાં અને તેમનામાં પણ આવી હતી. પણ કોઈ કન્યા સાથે કોઈ દીકરી સાથે એક ડાયરેક્ટ આપણે વાત કરી ન શકીએ એટલે બે ચાર દિવસનો એમની સાથે જ્યારે પરિચય થયો ત્યારે એમની સાથે વાતચીત કરવાનો એ મારામાં હિંમત આવી અને એમનામાં પણ એ, કારણ કે મારો ત્રણ ચાર દિવસનો જે એમની સાથે પરિચય થયો ત્યાર પછી એમનામાં પણ મારી સાથે વાતચીત કરવાની. એક નમતે બપોરે દિવાનખાનામાં તેઓ પોતાના પોલકાની બાયોની બો બાંધતા હતા. એમ કે આ બાબુલાલ શેઠના ત્યાં આવેલી જે આ દીકરી છે એ એક દિવસે બપોરના સમયે એમના દિવાનખાનાની અંદર એમના જે વસ્ત્ર છે એ વસ્ત્રની બાંહી જે છે એ બાંહીની દોરી, બો એટલે દોરી બાંધતા હતા. મારા ઓરડામાંથી પ્રવેશી મેં પ્રશ્ન કર્યો, એમને મારા ઓરડામાંથી જઈ અને મેં પ્રશ્ન કર્યો કે બેન પોલકાનું શું કરી રહ્યા છો, આ જે તમે જે વસ્ત્ર પહેર્યું છે એને તમે શું કરી રહ્યા છો, તમે પોલકા ક્યાં સીવડાવો છો અને તમે જે આ વસ્ત્ર પહેર્યું છે એ ક્યાં સીવડાવો છો, મને તેનું ઠેકાણું આપશો, એ દરજીનું એ જે સીવે છે એનું મને તમે એમ કે ઠેકાણું આપશો. પોલકાના કલર સાથે આ બોનો કલર ખૂબ સરસ રીતે જામે છે અને તમે જે આ વસ્ત્ર પહેર્યું છે એના રંગ સાથે આ જે બોને જે એની જે દોરી છે બાંધવાની એ દોરીનો કલર એમ કે ખૂબ સારી રીતે જામે છે. એ બેને હસીને મને છૂટથી જવાબ આપ્યો. એ બેને એમ કે હસી પડ્યા અને મને જે મારા જે પ્રશ્નો હતા એ પ્રશ્નોનો બહુ સારી રીતે જવાબ આપ્યો અને દરજીનું નામ ઠેકાણું પણ બતાવ્યું અને તેઓ ક્યાં સીવડાવતા હતા એ દરજીનું નામ ઠેકાણું પણ મને બતાવ્યું. એ વખતે એમને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે હું મારું અવલોકન એમને રંગમંચ પર ઉતારવા માટે કરી રહ્યો છું. પણ એ વખતે એમને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે એમનું જે આ અવલોકન છે એ હું મારા રંગમંચના પાત્ર માટે, લલિતાના પાત્ર માટે હું એમનું આ અવલોકન કરી રહ્યો છું.
તેમ સાંગો પાક એ હસ્તું મોઢું, એટલે એમ એ અંગ ઉપાંગ સહિતનું જે એમનું જે હસતું મોઢું હતું, એમનો એ જ સંકોચ, એમની એ જ જે લજ્જા હતી અને છૂટથી આપેલા જવાબ, એ બધું જ હું લલિતાની ભૂમિકામાં ઉતારવાનો છું એ એમને સ્વપ્ને પણ ખ્યાલ હતો નહીં. આમ બે ત્રણ દિવસમાં મારા અવલોકનથી લલિતાની ભૂમિકા માટે હું ઘણું ઘણું શીખીને આવ્યો હતો. આમ બે ત્રણ દિવસ મેં આ દીકરીનું અવલોકન કર્યું અને એ બે ત્રણ દિવસમાં મારી જે જુગલ જુગારી નાટકની નાયિકા લલિતાના પાત્ર માટે હું ત્યાંથી ઘણું બધું શીખીને એમ કે આવ્યો હતો. ત્યાર પછી આ નાટકની તાલીમ થયા બાદ તારીખ 26/7/1902 મંગળવારની રાત્રિએ આ નાટક પહેલી વાર ભજવાયું હતું. પ્રેક્ષકગૃહની આગલી હરોળમાં પ્રેક્ષક જે બેઠેલા, જે રંગમંચના સ્ટેજની સામે પ્રેક્ષક જે બેઠેલા, એમાં આગલી હરોળમાં એટલે કે આગલી પંક્તિમાં, આગલી હારમાં બાબુભાઈ અને તેમનું કુટુંબ, બાબુભાઈ અને તેમના પત્ની તથા અમારા મિત્ર વિઠ્ઠલદાસ અને હરકિશનદાસ બેઠેલા. આગલી જ હરોળમાં બાબુલાલ અને એમના પત્ની, મારા મિત્ર વિઠ્ઠલદાસ અને હરકિશનદાસ એ બેઠેલા હતા. નાટક પૂરું ભજવાઈ રહ્યા પછી નાટકની થયેલી અસર મને અને મારા ટ્રેનર જે બાપુલાલ છે એમને કહેવા માટે બાબુભાઈ થોભ્યા હતા. આ નાટકની શું પ્રેક્ષકો પર અસર થઈ અને ખાસ કરીને એમના ઉપર આ નાટકની શું અસર થઈ એ બાપુલાલ એટલે કે મારા ટ્રેનર અને મને કહેવા માટે બાબુભાઈ નાટક પૂરું થયા પછી થોભ્યા હતા. અમે અમારો વેશ ઉતારી નાખી એમની પાસે ગયા અને અમે જે કપડાં પહેર્યા હતા નાટક માટેના એ ઉતારી અને અમે એમની પાસે ગયા. ત્યારે નાટક ખૂબ સરસ રીતે ભજવાયાના અને લોકો ઉપર ખૂબ મોટી અસર થયાના સમાચાર અમને મળ્યા અને ત્યારે આ બાબુલાલે કીધું કે નાટક ખૂબ સારી રીતે ભજવાયું અને પ્રેક્ષકગણ પર ઉપર પણ એની ખૂબ સારી અસર થઈ. આ વખતે જે બાબુલાલના પત્ની હતા કૃષ્ણાબેન, આ વખતે કૃષ્ણાબેન એકાએક એમના પતિને કહેવા લાગ્યા કે શેઠ, આ લલિતા તો જાણે અસલ આપણી ગુલાબ. શેઠ, આ લલિતાનું જે પાત્ર છે એ તો જાણે અસલ આપણી ગુલાબ જેવી જ લાગે છે. એવું જ હસું, ગુલાબ જેવું જ હસું, એવું જ બોલું અને એના જ વસ્ત્રોની સજાવટ કરી હતી કે હું તો બ્રહ્મ જ પડી ગઈ કે આપણી ગુલાબ રંગમંચ ઉપર ક્યાંથી આવી. એવું જ હસવું, એવું જ બોલવું અને એના જેવા જ વસ્ત્રો પરિધાન કરેલા હતા એટલે એમ કે હું તો થોડી વાર માટે બ્રહ્મ જ પડી ગઈ કે આપણી ગુલાબ. એટલે કહેવાનો મતલબ એ છે લેખકનો કે આ ગુલાબનું પાત્ર આ દીકરી પાસેથી એમણે એટલું બધું સરસ રીતે અનુભવેલું, આત્મસાત કરેલું અને એને પોતાના અભિનયની અંદર એમણે એટલું બધું ઉતાર્યું કે કૃષ્ણાબેનને એવું લાગ્યું કે જાણે અસલ આપણી ગુલાબ જ આ રંગમંચ ઉપર આવી હોય. આ સમય દરમિયાન મારા અભિનય ગુરુ બાપુલાલ નાયક અને હું સવારે ચોપાટી પર ફરવા ગયા હતા અને ત્યાર પછી બીજા દિવસે હું ને મારા અભિનય ગુરુ એમ કે બાપુલાલ મુંબઈની જે ચોપાટી વિસ્તાર છે ફરવા માટે પ્રખ્યાત છે એ ફરવા ગયા હતા. રસ્તામાં બાપુલાલે મને કહ્યું, રસ્તામાં બાપુલાલ વાત સામાન્ય વાતચીત થતી હતી એમાં બાપુલાલે મને કહ્યું કે આજે આખી રાતનો ઉજાગરો થયો. એમ કે આજે તો મારે આખી રાતનો ઉજાગરો થયો એટલે મારાથી એમ કે સહજ બોલાય, કારણ કે લેખકની ઉંમર માત્ર 12 વર્ષની હતી એટલે એમ કે તે વખતે એમને પણ જિજ્ઞાસા હોય કે શું થયું, કેમ આખી રાત ઉજાગરો થયો એટલે મારાથી એમ કે સહજ બોલાઈ ગયો કે અરે સાથી, તેમણે કહ્યું કે સરસ્વતી ચંદ્રનો ચોથો ભાગ બહાર પાડ્યો છે. સરસ્વતી ચંદ્ર નામની જે નવલકથા કે જે ખૂબ ગુજરાતી સાહિત્યમાં વિખ્યાત છે એનો એમ કે ચોથો ભાગ બહાર પડ્યો છે. વાંચવામાં એટલો રસ પડ્યો કે આખી રાતનો ઉજાગરો થયો અને આ સરસ્વતી ચંદ્ર બાપુલાલ કહે છે મને વાંચવામાં એટલો રસ પડ્યો કે આખી રાત મેં એ નવલકથા વાંચી. એટલે મેં કુતૂહલથી પૂછ્યું, એટલે મને જિજ્ઞાસા થઈ અને મેં પૂછ્યું કે સરસ્વતી ચંદ્ર એવું લાંબુ નામ શું છે, સરસ્વતી ચંદ્ર
આ શું છે એમ કે, કારણ કે લેખકની 12 વર્ષની ઉંમર હતી એટલે લેખકને આ નવલકથા વિશે કોઈ ખાસ માહિતી